नमस्कार, હું જાસ્મીન, ગુજરાત મિરરમાં આપનું સ્વાગત કરું છું। રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં વેક્સિનેશનનું પ્રમાણ વધ્યું। 26 ગામોમાં સંપૂર્ણ 100% વેક્સિનેશન પૂર્ણ થયું। રાજકોટ જિલ્લામાં કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશ ધીમે ધીમે આગળ વધી રહી છે। છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં વેક્સિનેશનનું પ્રમાણ વધ્યું છે અને રોજ 8,000 થી 9,000 લોકો જિલ્લામાં વેક્સિનેશન લેવાનું પસંદ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં 26 ગામો એવા છે કે જ્યાં 100% લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે અને ગામોમાં વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે। સુધીમાં આપણે 25 ગામડાઓમાં જે છે, આજની વાત કરીએ તો કાલે એક ગામમાં 100% વેક્સિનેશન ફર્સ્ટ ડોઝનો થઈ ગયો છે, એટલે આજ દિન સુધીમાં 26 ગામડાઓમાં અત્યારે આપણે 100% વેક્સિનેશન ફર્સ્ટ ડોઝનો થઈ ગયો છે। અત્યારે 50 જેવા એડા ગામડાઓ છે જ્યાં 90%થી વધારે વેક્સિનેશન થઈ ગયું છે। કોઈ કોઈ ગામડામાં ફક્ત 2 કે 3 માણસોને જે વેક્સિનેશન થઈ જાય તો આનો 100% ફર્સ્ટ ડોઝનો કમ્પ્લીટ થઈ જાય। અને જે છે આપણે 5-6 ઓગસ્ટ સુધીમાં આપણે 25 કે 30 ગામડાઓ ભળે હશે જેમાં આપણે 100% વેક્સિનેશન કમ્પ્લીટ કરી શકીએ। રાજકોટ જિલ્લાના પડદરી, જામકંડોરણા, લોધિકા અને જેતપુર સહિતના તાલુકામાં 26 ગામોમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। આ સાથે 90%થી વધુ વેક્સિનેશન થયું હોય તેવા ગામની યાદીમાં 100 જેટલા ગામનો સમાવેશ થાય છે। જિલ્લામાં 60%થી વધુ વસ્તીએ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લઈ લીધેલ છે, જ્યારે બીજા ડોઝ માટે જિલ્લામાં ગઈકાલે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આશરે 14,000 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી હતી। વેક્સિનેશન બાબતમાં રાજ્ય સરકાર અને ભારત સરકારની જે પણ સૂચનાઓ છે એ આપણે કડક રીતે અને અમલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તમામ લાભાર્થીઓ અને તમામ ગ્રામજનને પણ આપણે અપીલ કરીએ છીએ, એટલે આપ જોઈ શકો છો કે સિટી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતની કામગીરી બહુ સુંદર કામગીરી ચાલી રહ્યા છે। વેક્સિનની સપ્લાયના બેઝિસમાં જ આપણે એની સેશન્સ પણ ગોઠવણ કરી રહ્યા છીએ। રાજકોટ જિલ્લામાં આજના તારીખ 25+ થોડું આમાં 26 થવાનું શક્યતા છે, એટલે 25 આપણે કમ્પ્લીટ કરી લીધી છે। આ 100% રસીકરણ ગામની ટાર્ગેટ પકડીને આપણે જઈ રહ્યા છીએ, જેતે કરીને એક એક ગામને સેચ્યુરેટ કરવાનો પ્રયત્ન પણ જિલ્લા પંચાયત અને હેલ્થના ટીમ વતી કામગીરી કરવામાં આવી રહ્યા છે। વેક્સિનેશનની નોડલ તરીકે સિટીનું પણ અને ગ્રામ્યનું પણ સાથે જ આપણે મળીને કામગીરી કરી રહ્યા છે। કોર્પોરેશન પણ સુંદર મજાની આયોજન કરી રહ્યા છે, દરરોજ મેક્સિમમ લાભાર્થીને ફર્સ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની અત્યારે વિકલ્પ પણ કરી રહ્યા છે। અને આપણે ટાર્ગેટ એવી જ રાખીએ છીએ કે જે ગ્રામ્ય વિસ્તારમાં જે ગામો આવે છે ત્યાં આની અંદર તમામ હેલ્થના તબીબના ટીમ, જિલ્લા પંચાયતના ટીમ સારી રીતે કામગીરી કરે અને જે પણ એમને સહાય હોય એ જિલ્લે વહીવટીતંત્ર અને હેલ્થ વિભાગથી આપણને આપતા જ રહે બાકીના વિગત। રાજકોટ જિલ્લામાં 100% વેક્સિનેશન પૂરું કરવામાં 26 ગામોનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ પડદરી તાલુકાના 7 ગામોનો સમાવેશ થાય છે અને સૌથી ઓછો ધોરાજીમાં 1 ગામનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે જસદણ, વિછિયા પંથકમાં લોકો વેક્સિન લેવાનું ઓછું પસંદ કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં પણ વેક્સિનેશનને વેગ મળ્યું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે અને જસદણ તાલુકાના ખારચિયા, રણજીતગઢ અને પારેવડા ગામમાં 100% વેક્સિનેશન થયું હોવાનું સામે આવ્યું છે। હાલ બસ સમાચારોમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર। નમસ્કાર।